મનીષા કઈ રીતે બંનેની ફ્રેન્ડશિપ હોય છે, કઈ રીતે એકબીજાને મળે છે અને ઘણી વખત કેવી રીતે બંને મીઠો ઝઘડો કરે છે, પાછળ ધબાધબી બોલાવવાની એવું નહીં પણ કેવી રીતે ઝઘડો કરતા હોય, સાથે મળીને રમત રમતા હોય, બંને કેવી દેખાતી હોય છે, મનીષા આનું બધું વર્ણન કરવામાં આવેલું. અને આ બ્લેક બોકમાં જો મેં તમને પણ ડિટેલ હજી પણ કહું છું કે આ યુનિટમાં આ યુનિટમાંથી પણ ઘણી વખત એક પ્રભાવ પૂછાઈ ગયેલો છે જેના ભાગ સ્વરૂપે તમારે માત્ર એટલું દેખાડવાનું હોય છે કે કોણ કેટલા પ્રશ્ન આપવા છે અને જવાબ લખવા છે. 5 માર્કનો એક પ્રભાવ આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આજે જોઈએ. 3 યર્સ ફ્લ્યુ અવે, 3 વર્ષ પસાર થઈ ગયા. સ્ટોરી ફટાફટ આગળ ચાલે છે. જ્યારે આ બંને જણા સાથે હતા અને બંને શાળામાં ગયા છે, પછી 3 વર્ષ પસાર થઈ ગયા. ધ મિરેકલ યર ફિલ વિથ ફન, ગ્રોથ, ડિસ્કવરી એન્ડ ઇન્સ્ટિંક્ટ ફિલિંગ. હવે આ 3 વર્ષની અંદર ફિલ વિથ ફન, અદ્ભુત વર્ષ હતા, આનંદના હતા, લાગણીના હતા, ગ્રોથ, ડિસ્કવરી, નવી નવી સંશોધન બંને શોધ કરી એ પ્રકારના હતા. અને બંનેની જે ફિલિંગ હતી એ ખૂબ જ ભરપૂર હતી. મનીષા સ્પાર્કલ ગોલ અ પ્રમોશન એન્ડ ધે હેડ ટુ મૂવ ટુ આસામ. હવે મનીષાના પપ્પાને પ્રમોશન મળી ગયું. મેં કીધું ને ગવર્મેન્ટ જોબ વાળા જે હોય એ લોકોને ગમે ત્યારે પ્રમોશન મળી જાય અને તરત બીજા સુધી જવું પડે. તો અહીંયા પણ મનીષાના પપ્પાને પ્રમોશન મળી જાય છે અને એ લોકોને આસામ, એના પપ્પાને આસામમાં બદલી થઈ જાય છે. એઝ અ પ્રોમિસ મનીષા એન્ડ આઈ રોટ ઓકેશનલ લેટર. જેવી રીતે આપણે બંને એકબીજાને વચન આપેલા કે મનીષા અને પતિ ભાઈ આપણે ગમે ત્યાં થાય પણ એકબીજાને પત્ર લખશું, કારણ કે એ સમયે ફોનની સુવિધા ન હતી. બરાબર. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ વેર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડેઝ. તે જમાનામાં લાંબા અંતરના ફોન કરવા એક પ્રશ્ન જ હતો. થાય ન થાય શક્યતા ઓછી રહેતી, એટલે બધું કનેક્શન ન જોડાતું. હર લાસ્ટ લેટર કેમ વેન આઈ વોઝ ઇન ટીવાય બીએસસી. જ્યારે આપની ટીવાય બીએસસીમાં હતી ત્યારે છેલ્લો પત્ર મનીષાનો આપ્યો હતો. શી હેડ ફોલન ઇન લવ વિથ ડોક્ટર. પોતે પ્રેમમાં પડી ગઈ હતી, આ વેધી નથી પડી ગઈ પણ પ્રેમમાં પડી ગઈ. એવું નહીં કે બધાએ પડે, ઘણી વખત મોબાઈલમાં એ પડે છે પણ કેવી રીતે પોતે આ મૂકવું જોઈએ નહીં તો જાતો હોય સમજાર પ્રત્યે પડે જતો તો એવું નહીં પણ આ પ્રેમમાં પડી ગઈ હતી અને એ ડોક્ટર હતો. શી મેરીડ વિથ હિમ અને તેણીએ એની સાથે લગ્ન પણ કરી લીધા હતા. એન્ડ હેડ જસ્ટ ગિવન અ બર્થ ટુ અ બ્યુટીફુલ બેબી ગર્લ. અને તેણીએ એક દીકરીને જન્મ પણ આપ્યો. તેની વાર્તા આગળ ચાલે છે ફટાફટ. આઈ રોટ બેક ઇમિડિયેટલી બટ ડીડન્ટ ગેટ આન્સર. મેં તરત જ એને મળતો પત્ર લખ્યો પણ તેણીનો જવાબ આપ્યો નહીં. આઈ રોટ અગેન એન્ડ અગેન. હું વારંવાર એને પત્ર લખતી રહી. ફાઇનલી માય લેટર લેટર્સ વેર રિટર્ન વિથ અ સ્ટેમ્પ એડ્રેસ અનનો. અંતે મને મારા પત્રો પાછા મળ્યા, એમાં એવું છાપેલું આવ્યું અનનોન એડ્રેસ. તમે જે મેં પત્ર લખો છો એવું ક્યાં કોઈ રહેતું નથી. હા ભાઈ વરી ડબલ થર, મને બહુ ચિંતા થાતી આ પન્નીને. ટુ બી મેરીડ ધ એજ ઓફ 19 એન્ડ હેવ અ બેબી. માત્ર 19 વર્ષની ઉંમરે એને લગ્ન કરી લીધા અને સાથે સાથે એક છોકરીને જન્મ પણ આપ્યો એટલે થોડી ચિંતા થતી. આઈ ન્યુ
પહેલી ફેઝ નું જાણતી હતી શી વુડ બી અ વન્ડરફુલ મધર મને ખબર હતી કે તેની એક અદ્ભુત માતા બનશે આઈ ગોટ કેમિસ્ટ્રી ડિગ્રી ફોર પન્ની પન્નીને કેમિસ્ટ્રી ડિગ્રી મળી ગઈ વર્ક ધ એઝ અ લેક્ચરર એક લેક્ચરર તરીકે અનુસ્નાતક તરીકે શિક્ષિકા તરીકે એને જોબ ચાલુ કરી એન્ડ ગોટ મેરીડ અને એને પણ લગ્ન કરી દીધા માય ચિલ્ડ્રન ગ્રીવ એને પણ બાળકો હતા એના બાળકો પણ મોટા થવા માંડ્યા વેન્ટ ટુ કોલેજ કોલેજ જવા માંડ્યા સ્ટોરી જોઈ કે બધી આગળ વધી ગઈ છોકરાઓ આગળ કોલેજે પણ જવા માંડ્યા એન્ડ માય ડોટર વોઝ નાઉ મધર હવે એની જે પન્ની હતી એ કોલેજમાં પહોંચી ગઈ એટલે મોટી થઈ તો કોલેજ એની સોરી દીકરી કોલેજ સુધી ભણવામાં પહોંચી ગઈ સાથે સાથે એના પણ એને લગ્ન કરાવી દીધા અને પન્નીની દીકરી છે જેને એ પણ હવે મમ્મી બની ગઈ આઈ વુડ ઓપન ટોક અબાઉટ માય ફ્રેન્ડશિપ વિથ મનીષા હું ઘણી વખત મનીષા સાથે મારી ફ્રેન્ડશિપની વાત કરતી એટલે કે આ પન્ની છે એની દીકરી સાથે ઘણી વખત એ વાત કરતી કે મારે અને મનીષાને કેવી ફ્રેન્ડશિપ હતી માય ફેમિલી મેમ્બર ન્યુ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ અને એના ફેમિલી મેમ્બર બધા જે હતા એ બધા જાણતા હતા કે મનીષાને પન્ની કેટલા સારા ફ્રેન્ડ્સ હતા એ બંનેને કેવી સારી ફ્રેન્ડશિપ હતી કોલેજમાં કેવા સરસ મજાના મસ્તો પસાર કર્યા ઓન હોટ ડે ઓન એપ્રિલ 2005 ધ ટેલિફોન રેંગ એપ્રિલ 2005 ની વાત છે એક ફોનમાં ઘંટડી વાગે છે ઘંટડી ઉઠે છે ઇઝ ઇટ પન્ની આ પન્ની બોલે છે યસ ઓવર અકાન પન્ની બોલો છો બોલ નથી પાછો પ્રશ્ન પૂછવામાં આવે છે ઇઝ ઇટ પન્ની ભાટિયા અને પન્ની ભાટિયા બોલો છો તો ઓવર આ પન્ની ભાટિયા બોલો છો ઓ ઇઝ ધીસ પન્ની ભાટિયા તો ભરૂચવાલા પડી પાછો પ્રશ્ન પૂછે છે કે કે ભાઈ પન્ની ભાટિયા ભરૂચવાલા બોલો છો તો ઓવર એસ બોલે છે જોરથી હું પાડો છું અને પછી કે તું કોણ બોલે છે જાગમન બોલે છે તો આવું કહે છે પણ તું કોણ બોલે છે જોરથી આમ રોડ મોટા અવાજે બોલે છે ધીસ ઇઝ યોર મનીષા કોણમાં બોલે છે આ તો તારી ફ્રેન્ડ મનીષા બોલે છે આઈ સ્ક્રીમ ધ મની મૂવો પાડવા માંગે છે આઈ વોઝ ઇન ધ બાલ્કની અને entry to must town must have heard me balcony માં ઉભી હતી એટલી બધી જોરથી હું પાડીને કાકા ટાઉન માં આખા નગર માં સંભળાવ હોય dancing around the jumping up and down મને ડાન્સ કરવા કૂદકા મારવા આમ તે I shouted out of joy હું બૂમો પાડવા માંડી આ મારો આનંદ છે અતિશય વધી ગયો ઓ ડિયર મનીષા વેર આર યુ મારી વાલી તું ક્યાં હતી અત્યાર સુધીમાં આવું પન્ની કહે છે મનીષા બિફોર 35 યર વી હેડ સેય ગુડબાય આપણે બે જણે 35 વર્ષનો સમય વયો ગયો પડ્યો મનીષા તું જોતો કરી ક્યાં જુગાડી જતો તને ખબર પડે ખોટી ક્યાં ગુજારી હતી પરંતુ માર્ગ પરથી કોન્ટેક્ટ કરતી મને 35 વર્ષ થઈ ગયા આપણે કે બે એકબીજાને તો પોતે સ્વીડનમાં હતી મનીષા સોર્ટિંગ થ્રુ ફાઇલ્સ ઓફ પેપર એન્ડ ઓલ્ડ સુટકેસ શી હેડ ઓપન એન એન્શિયન બોક્સ માર્ક ધ લેટર્સ માય લેટર ફ્રોમ 1975 વોઝ ઇન ઇટ જૂના કાગળો જે હતા એ પેટી સુટકેસ પેટી હતી એ કાઢી એમાંથી પત્રો બધા છૂટા પાડેલા અને એક પૌરાણિક બોક્સ ખોલ્યું તો એની અંદર જોયું તો 1975 ના બોક્સ ની અંદર જે બધા લેટર હતા
1975 સાલની અંદરના હતા. ઇમિડિયેટલી શી કોલ્ડ એવરીવન સરનેમ ભાટિયા હુ લિવ ઇન ભરૂચ. તે તાત્કાલિક જ ભરૂચની અંદર જેટલા માણસો ભાટિયા હતા એ બધાને ફોન કર્યા. એટલે આપણને વધ્યું હોય તો કેવી રીતે મળે ભાટિયા સરને મતી હતી તો પન્ની ભાટિયા નામથી જેટલા ભરૂચની અંદર બધા લોકો હતા બધાને કોલ કર્યા. નો બડી ન્યુ માય એડ્રેસ. કોઈ પણ વ્યક્તિ મારું એડ્રેસ જાણતું ન હતું કે પન્ની ક્યાં કોઈ શી ડીડન્ટ ગીવ અપ. છતાં તેણીએ હાર માની નહીં. શી કોલ ટુ માય કોલેજ. આ મનીષાએ મારી કોલેજમાં ફોન કર્યો. આફ્ટર મચ બેગિંગ એન્ડ પ્લીડિંગ ખૂબ જ આજીજી કરી. પ્લીડિંગ અને આજીજી કરવી અને ખૂબ જ એમની આગળ આજીજી કરી કે મને પ્લીઝ પનીરનું સરનામું આપો પનીરનું એડ્રેસ આપો. તો ઇન ધ ચાર્જ ટીચર ઓફ ઓલ સ્ટુડન્ટ યુનિયન ગેવ હર માય ફોન નંબર. અને આટલી બધી આજીજી કરવા પછી એને આટલી બધી માહિતી મેળવી એટલા માટે ખૂબ જ દલીલ કર્યા પછી અંતે આ પનીરને પનીરનું એડ્રેસ જે એક જૂના વિદ્યાર્થી યુનિયન હતું એમાંથી કોઈએ એના ફોન નંબર આપ્યા પનીરના નંબર. ઇન ધેટ દિવાળી વેકેશન મનીષા એન્ડ હર હસબન્ડ અશોક કેમ ટુ ઇન્ડિયા. અને એ દિવાળીના વેકેશનમાં મનીષા અને એનો ઘરવાળો અશોક બંને ભારત આવી ગયા. ભાઈ સ્વીડનમાંથી ભારત આવ્યા કોરોનાના પ્રકોપથી નહીં ભાઈ તો ફરવા તો બહુ જોવાની વાત છે. તો એ વેકેશનમાં અશોક આ મનીષાનો હસબન્ડ અને મનીષા અને એના બાળકો સાથે પોતે ભારત આવી. તે સ્પેન્ડ અ ફ્યુ ડે વિથ યુએસ સોરી અસ ઇન આણંદ. તે લોકોએ સ્પેન તમે પસાર કરો થોડા દિવસો અમારી સાથે આણંદમાં પસાર કર્યા. માય મનીષા લુક્ડ એક્ઝેક્ટલી ધ સેમ. માય મનીષા જે પહેલાં દેખાતી હતી એવી જગ્યા દેખાતી આમાં ફરક નથી પડ્યો. જેવી પહેલાં હતી એવી સ્વીડનમાં હતી હોય જ ને ભાઈ. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વોર્મથ એન્ડ લવ. તેની એકદમ ઉષ્મા ભર્યા ચહેરો અને એકદમ પ્રેમાળ એનો હાવભાવ બોલવા ચાલવાનું એનાથી છલકાઈ રહી હતી. શી મિસ્ડ મી એઝ મચ એઝ આઈ મિસ્ડ હર. હું જેટલું તેણીને મિસ કરતી હતી એની મને ખોટ સાલતી હતી. આ પન્ની કહે છે એટલીસ્ટ ખોટ તેણીને પણ મારી સાલતી હતી. શી હેડ ફેસ્ડ ડિફિકલ્ટ ટાઈમ. તેણીએ જીવનમાં ઘણા બધા કપરા સંજોગોનો સામનો કર્યો છે. તમે ઘણું બધું જીવનમાં બધાને થક પાછળ થતી હોય બટ ઓલવેઝ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ લાઈફ. અને હંમેશા કાંઈક ને કાંઈ એમાંથી રસ્તો ગોતી લે અને સુખ ગોતી લે. 24 કેરેટ ગોલ્ડ ડઝ નોટ ગેટ રસ્ટ યુ નો. તમે તો જાણો છો ને કે ભાઈ 24 કેરેટ સોનું હોય એ તમે ગમે એટલું પાણીમાં નાખો ગમે નાખો એને કાંકરો છે. સાચું સોનું એને જ કહેવાય. બાકી અત્યારના હોનારની વાત નથી એટલે 19 થોડી રાખો કાળી પડી જાય પડી જઈને ડપો એ 15 કેરેટનું નથી આપણું જે વેરની થઈ ગયું સ્તરે અને 24 કેરેટના પૈસા લીધે મોજ મોજ કરી જાય. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર. હવે અમે બંને આજે ફરી સાથે છીએ. પન્ની અને મનીષા અને મિત્રો તો હંમેશા હંમેશાને માટે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી આપણે શું સમજવાનું મળે છે તો આ જે સપ્લિમેન્ટરી લીડરશિપ બ્લેકબોર્ડ એમાંથી આપણે એટલું જાણવાનું મળે સાચા મિત્રો જે છે એ કોઈ દિવસ સાથ છોડતા નથી. તમે જો 1967 માંડી 2005 સુધી આ સ્ટોરી આવી 35 વર્ષ 40 વર્ષનો સમયગાળો થઈ ગયો છતાં પણ આ બંને જુદી પરિસ્થિતિમાં 35 વર્ષ થયા એટલો સમય સ્ટોરી લાંબી હાલવા છતાં પણ
જે એકબીજા માટે માન સન્માન જે છે એ કોઈ દિવસ ઓછું થયું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટરમાંથી આપણે એવું જાણવા મળે છે કે ફ્રેન્ડ્સ એવા રાખો કે જે હંમેશા તમને સમજે. પાછળથી તમે કીધું એમ છોકરી જેમ બોલે જેમ ભાગરા લખતું કહ્યું એવું બધું બોલે એવું નહીં. મજાકને ખાતર મોઢે થઈ જતા આપણા છોકરાની હોય જેવાની મને થઈ જાય, બાકી પછી કાંઈ ન હોય. તો આ વસ્તુ કરવાની છે, ખાસ બધાને કાંઈ બંધ મોકલવામાં આવે કરવાનું છે. બોર્ડની એક્ઝામમાં એક પકડો આવે છે માટે ખાસ ઘરે રહેવાનું છે. કોરોનાના લીધે બહાર નીકળવાનું નથી એટલે ખાસ બધાએ જેમ તેમ જે તે કાંઈ વસ્તુ બીજી કરવાની થતી નથી. થેન્ક યુ.